जय गुरुदेव। हूँ रजनीकांत रावल आपने समक्ष प्रस्तुत करू छू पूज्य स्वामी श्री चिदानंद जी महाराज द्वारा उद्बोधित अने सुश्री मीराबेन भट्ट द्वारा भावानुवादित पुस्तक नित्य स्वाध्यायमांथी पूज्य स्वामीजीनी ज्ञान कणिकाओ। आजना वार्तालापनो शीर्षक छे आसीसीना संत फ्रांसिस। भगवते वासुदेवाय, ओम नमो भगवते शिवानंदाय। प्रभुना वहाला संतान संत फ्रांसिस दुनियाभरमां एक अनन्य संत तरीके मशहूर छे, जेमनुं जीवन महद अंशे ईशु ख्रिस्तना जेवुं छे। आ महात्मा एवा महापुरुष गणाय छे जेमणे ईशु ख्रिस्ते आपेली आज्ञाओनुं पालन करीने पोताना जीवनने सार्थक करवानो प्रयास कर्यो। संत फ्रांसिसे आवो जीवन जीवीने ईशुए कह्या मुजब परमेश्वरनी इच्छानी ज परिपूर्ति करी। ईश्वरनी इच्छाने संतोषी ए ईश्वरना प्रिय बन्या अने प्रभुना दुलारा बन्या। जे मारा पिताની इच्छा मुजब वर्ते छे ते मने प्रिय छे। जेओ मारा पिताની इच्छाઓ પાર પાડે છે તેઓ જ મારા સ્વજન છે। જે લોકો ઈશ્વરની ઈચ્છાનુસાર જીવી ઈશ્વરી કાનૂનને પાળી આજ્ઞાધીન રહે છે તેઓ જ સાચા ધન્ય અને ભાગ્યવાન માનવ છે। કારણ કે આવા માણસ જ ખુદ ભગવાનને પ્રાપ્ત કરે છે। માણસને જે શાંતિ સુખની સતત તલાશમાં હોય છે તે પ્રભુને મેળવી પૂરેપૂરા પ્રાપ્ત કરે છે। માણસ જેટલી વધારે વસ્તુઓ ધરાવતો થાય છે તેટલી વધુ વસ્તુઓ માણસને ધરાવે છે અને માણસ પોતાનું સાચું સ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે। સાદાઈ તથા ગરીબાઈમાં તમે વસ્તુઓના આતંકથી મુક્ત હોવ છો એટલે વસ્તુઓના આ બંધનમાંથી તમારી જાતને મુક્ત કરો છો અને સતત નામ સ્મરણ તથા પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે અનુસંધાન કેળવો છો। સાદાઈ, સ્વૈચ્છિક ગરીબી, પ્રાર્થના તથા ઈશ્વર ચિંતન એ મહાન સત્ય છે જેના પ્રયોગો સંત ફ્રાન્સિસે કરી અનુભવ્યા છે। જો તમે ઈશ્વરનો પ્રેમ તથા કરુણા ઈચ્છતા હો તો આ જ કરુણા પ્રભુના તમામ સર્જનો પ્રત્યે દાખવો। આસીસીના આ મહાન સંતનો સંદેશો માનવ જાતિના બચાવ તથા એકતા માટે, બંધુતા અને સુમેળ માટે આશાસ્પદ સિદ્ધ થઈ શકે તેમ છે। આપણો પરમ કલ્યાણનો પંથ સિદ્ધ કરવા માટે આ મહાન સંતનો ઉપદેશ અનુસરવા યોગ્ય છે। એમની સીધી સાદી પ્રાર્થનાને જ જગતે પોતાની દીવાદાંડી રૂપ માનવી જોઈએ। એ પ્રાર્થના છે, જ્યાં હું કોઈને ઈજા કરું તું મને માફ કર, જ્યાં અંધકાર હો ત્યાં તું પ્રકાશ પાડ, જ્યાં દુઃખ હોય ત્યાં આનંદ, હે દેવાધિદેવ મને આશીર્વાદ આપ કે આશ્વાસન પામવાને બદલે હું આશ્વાસન આપવાનું શોધું, કોઈ મને સમજે તેના સ્થાને હું તેને સમજવા કોશિશ કરું, પ્રેમ પામવા કરતા પ્રેમ વેરું, કારણ કે આપીને જ પમાય છે, ક્ષમીને જ ક્ષમા પ્રાપ્ત થાય છે, મૃત્યુને વરીને જ અમૃતત્વ પામીએ છીએ। સંત ફ્રાન્સિસની મહત્તા અને વિશેષતાને જગત જાગીને પીછાણે એ જ પ્રાર્થના એમના તરફ વળી એમના ઉજ્જવળ જીવન પંથને અનુસરી
માનવ જાતિ અંધકાર પેઢીને પ્રકાશ પામો, માણસ ચિંતા તથા ભયમાંથી મુક્ત થઈ ફ્રાન્સિસના ઉન્નત માર્ગે અનુસરી શ્રદ્ધા વિશ્વાસ પ્રાપ્ત કરે, માનવ જાતિ હિંસામાંથી અહિંસા ભણી વળો, એ જ અભ્યર્થના. અસ્તુ. જય ગુરુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે શિવાનંદ.